नमस्ते। आज डे वन है, डे टू है एक्चुअली, लेकिन आज से बुक का प्रकरण एक चालू हो रहा है। आज थी अपने प्रकरण एक नी शुरुआत करीशु। तो काले आपने जोयु कि प्रस्तावनामा मैट केन आपने शू कही रहा था अने आ आखी बुक माथी आपने शू सीखी सकीश। तो प्रकरण एक छे मददरूप थवानी शुरुआत। मददरूप बनवानी शुरुआत सांभळवाथी थाय छे। बीइंग हेल्पफुल बिगिन्स विथ लिसनिंग। मारा मोटा भागना आध्यात्मिक अनुभवों थया ते पहला हूँ भावनात्मक रीते संवेदनशील सहानुभूति धरावतो बाळक हतो, जेणे अन्य लोकोना भावनात्मक अनुभवोने मारा विशेना नकारात्मक अभिप्रायो तरीके खोटो अर्थघटन कर्यो हतो। मारा जीवनने वधु जटिल बनावा माटे मारी पासे खुल्लू मन, असंख्य प्रश्नो अने खूब ज टूंका ध्याननो समय हतो। જ્યારે તમે આંતરિક જિજ્ઞાસાની ઉત્તેજના અને કોઈ પણ વસ્તુ પર તમારું સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવામાં અસમર્થતા સાથે જોડો છો, ત્યારે તમે તેના બદલે બિનજરૂરી સર્પાકારમાં ફસાઈ શકો છો। જેમ આ દળોનું મિશ્રણ આધ્યાત્મિક શાણપણને સાચી રીતે ગ્રહણ કરવાની ક્ષમતા વિના અન્વેષણ કરવા તરફ દોરી શકે છે। મારા પ્રારંભિક સંબંધોમાં હું મિત્રો બનાવવા માટે ઉત્સાહિત હતો, પરંતુ હું જે બાળકોને મળવા માટે આતુર હતો તેની સાથે હાજર રહેવાનો કોઈ રસ્તો નહોતો। મને યાદ છે કે હું ઘણા નવા ચહેરાઓનું જીવન જાણવા માંગતો હતો, જે મેં શાળાના પ્રાંગણની આસપાસ દોડતા જોયા હતા। હું મારી જાતને શ્રેષ્ઠ હેતુઓ સાથે પરિચય આપીશ, અને પછી જ્યારે અન્ય બાળકોએ શેર કરેલા શબ્દો હું ગ્રહણ કરી શકું તેવા વિચારોના ટૂંકા વિસ્ફોટો કરતા લાંબા હતા, ત્યારે હું સમાન અંશે યાતના અનુભવીશ। એક પુખ્ત તરીકે હું મારા અગાઉના વર્ષોને વધુ સ્પષ્ટતા સાથે પ્રતિબિંબિત કરી શકું છું। મારો ઉછેર સહનિર્ભરતા અને કાર્યાત્મક મદ્યપાનના પરિવારમાં થયો હતો। મારા માતા-પિતા એક સાથે સમજદાર, પ્રેમાળ, મારા સૌથી મોટા સમર્થકો અને ભાવનાત્મક રીતે અસ્થિર હતા। મને યાદ છે કે તેઓ તેમના નિર્ભેળ સ્વર અને જથ્થા પર હણવાનું, સંકોચવાનું અને બંધ કરવાનું શીખ્યા હતા। ખાસ કરીને જો મેં મેટને બદલે મેથ્યુ સાંભળ્યું હોય, હું જાણતો હતો કે પુષ્પરશ મારા માર્ગે આવી રહી છે। એટલે કે જ્યારે મેટની બદલે એના એના એમના માતા પિતા જ્યારે મેથ્યુ કહીને બોલે, એનો મતલબ એમ છે કે ત્યારે એની સાથે કોઈ પુષ્પરશ કરવાની હતી। આનાથી મારામાં એક અતિ સતર્કતા પણ પેદા થઈ। એટલે ઘણી વખત આપણને બી કોઈ એવા એવા ભાવથી સંબંધે, એટલે આપણને બી ખબર પડી જાય છે કે આપણી ઉપર કઈ પ્રશ્નોનો મારો થવાનો છે, એટલે આપણે અતિ સતર્ક થઈ જઈએ। સહઆશ્રિત દ્રષ્ટિકોણથી હું મારી શક્તિથી ડરવા લાગ્યો, કારણ કે મારી સ્વઅભિવ્યક્તિ મારા માતા-પિતાને ઉત્તેજિત કરતી હોય એવું લાગતું હતું, જેનાથી મને વિશ્વાસ થયો કે મારું અસ્તિત્વ જ કોઈને પીડા આપી શકે છે। એટલે કે ધીરે ધીરે મેટ કેનને એવું થવા લાગ્યું કે એ ત્યાં હાજર છે, એનાથી એના પેરેન્ટ્સને પીડા થઈ રહી છે। પુખ્ત માનસિકતામાંથી હું જોઈ શકું છું કે કેવી રીતે મારા મમ્મી પપ્પા બહારની દુનિયાના મારા પ્રારંભિક મોડેલ હતા। તેમના વિસ્ફોટોને કારણે મને અન્ય લોકો પ્રત્યેનો ડર, મારી માત્ર હાજરી જે તેમને નુકસાન કે દુઃખ પહોંચાડે છે, તેમનો ડર અને તેઓ જે રીતે મારા પર અચાનક ફરી શકે છે તેનો ડર વધી રહ્યો હતો।
મીન્સ કે આપણને બી આપણા માતા પિતાના ડર અને એ લોકો જે રીતે આપણી તરફ ગુસ્સે થઈને આપણી તરફ પાછા વળે છે એનો ડર આપણને બી વધતો જતો ગયો હોય છે. આપણે જ્યારે બાળપણમાં હોઈએ ત્યારે મારી જાતને બચાવવા માટે મેં મારા માતા પિતાના વિસ્ફોટક ટીકાઓના મારોને બંધ કરવાનું અને ધ્યાને લેવાનું બંધ કરવાનું શીખ્યો હતો. અને એવું જ આપણે બી શીખી ગયા હોઈએ છીએ કે આપણા માતા પિતા જે બોલે એને બોલવા દઈએ, આપણે કંઈ એનું ધ્યાન લેતા નથી. ધીરે ધીરે એવું શીખી જાય છે બધા. જ્યારે અન્ય લોકો બધું લંબાણપૂર્વક બોલે છે ત્યારે મારા ટૂંકા ધ્યાનની અવધિને બંધ બેસાડવાની પણ આ રીત બની ગઈ હતી. કારણ કે મારા માતા પિતા પ્રેમાળ દયા અને ક્રોધની ભાવનાત્મક ચરમ સીમાઓ વચ્ચે ઝડપથી સ્વિચ કરી શકતા હતા. એવું જ આપણા માતા પિતા સાથે થયું હોય છે કે ભાઈ ક્યારેક બહુ દયાવાન બની જાય છે અને ક્યારેક બહુ ગુસ્સે થઈ જાય આપણી. અને આપણે બી આપણા બચ્ચાઓ સાથે એવી જ રીતે વર્તન કરતા હોઈએ છીએ. કારણ કે આપણે બી આપણા બાળપણમાં એવું જ શીખ્યા કે ભાઈ બાળકો સાથે કેવી રીતે વર્તન કરવું. પરંતુ જેમ જેમ આપણે આ બુક જોશું તેમ ખબર પડશે કે ભાઈ આ બધું ચેન્જ થવું જોઈએ, કારણ કે આ સત્ય નથી. તેથી જો કોઈએ ઊંડાણપૂર્વક શેર કર્યું હોય તો મેં અર્ધજાગૃતપણે માનસિક રીતે વિચલિત થવાની એક પેટર્ન વિકસાવી છે. ચુકાદાઓ, અસ્વીકાર, દોષારોપણ અને ભાવનાત્મક ત્યાગ જે હું સહન કરવા માટે તૈયાર હતો તે અનિવાર્ય ઝટકાનો હું મારા પરિવારમાં અનુભવ કરતો હતો તેવી અપેક્ષા રાખીશ. તેથી જ પાછળની દૃષ્ટિએ મારી તપાસ કરવાની વૃત્તિ ક્યારેય અન્યની કાળજી ન લેવાની બાબત નહોતી. મારા ઘરની અણધારી અસ્થિરતાને કારણે તે સાંભળતી વખતે સલામતી અનુભવવાની વધુ અસમર્થતા હતી. પરંતુ જેમ જેમ હું મોટો થતો ગયો તેમ તેમ હું વધુ ને વધુ જાણતો થયો કે હું ઈચ્છતો હતો કે અન્ય લોકો મારા બંધ માનવ કોષમાં છુપાયેલી નિર્દોષતાને જાણે. આપણે બધા એવું ઈચ્છીએ છીએ કે આપણી અંદર રહેલી નિર્દોષતાને બધા જાણે. છેવટે જ્યારે મેં તેમનામાં નિષ્ઠાપૂર્વક રસ લીધો ત્યારે હું અન્ય લોકો માટે કેટલા ખુલ્લા અને રસ લે છે તે નોંધવામાં સક્ષમ હતો. આપણે બી એવું નોંધ લીધી છે કે આપણા માતા પિતા બીજા બધાને જાણવામાં બહુ રસ લે, ખુલ્લા રહે, પરંતુ આપણને પોતાને એમના છોકરાઓને જાણવામાં રસ લેતા નથી અને ખુલ્લા પણ રહેતા નથી. કારણ કે નીતિ નિયમો, સમાજના કાયદાઓ એમને બંધનમાં રાખે છે. તે માટે સાંભળવાની અને ગેરસમજ તથા મારા જીવનનો વિતાવેલો મોટા ભાગનો ડર હતો તે અસ્વીકારની સંભાવનાનો સામનો કરવાની બહાદુરી અને ઈચ્છાની જરૂર હતી. આ ડરને આ ઈચ્છાની જરૂર હોય છે જે આપણને લાગતો હતો આપણા માતા પિતાથી અથવા આપણા બાળકોને ડર લાગે છે આપણાથી, તો એમને આ અસ્વીકારની સંભાવનાનો સામનો કરવાની બહાદુરી અને ઈચ્છાની જરૂર છે અથવા આપણને બી હતી. બીજાને સાંભળવાના દરેક પ્રયાસ સાથે હું રાહતની ક્ષણોની ઝલક જોવા લાગ્યો. ધીરે ધીરે મેટ કેને બધાને સાંભળવાનું શરૂ કર્યું તો સાંભળવાથી એમને થોડીક રાહતની ક્ષણો લાગી. કારણ કે જ્યારે આપણે બીજાને કોન્શિયસ રીતે સાંભળતા હોઈએ ત્યારે આપણને ખબર પડે કે ભાઈ એ લોકો તો એક એક સ્ટ્રેસમાં આપણી ઉપર ઉશ્કેરાઈને બોલે છે અથવા તો આપણી સાથે ગેરવર્તન કરે છે, એ બધું એમનું એમની પોતાની અસ્થિરતા છે એવું આપણને ખબર પડશે. માત્ર એક સ્પ્લિટ સેકન્ડ માટે પણ હું એટલું સ્પષ્ટપણે જોઈશ કે સાંભળવાની ક્રિયા કેવી રીતે સંકુચિત થવાને બદલે હળવી થઈ શકે છે. સાંભળવાની ક્રિયાથી આપણે સંકુચિત નથી થતા કે ભાઈ આપણે આપણો પક્ષ રજૂ નથી કરતા એવું નથી, પરંતુ સાંભળવાથી આપણું મન, આપણું હૃદય, આપણો આત્મા ખીલી ઉઠે છે. મેં એ પણ ઓળખ્યું કે અસ્વીકારના ડરથી અધિકૃત રીતે સાંભળવું અશક્ય હતું.
અસ્વીકારના ડરથી આપણે સાંભળી નથી શકતા કોઈને. જ્યારે બી આ અસ્વીકારનો ડર આવે કે ભાઈ લોકો આપણને સ્વીકારશે નહીં, એવો ડર આવશે તો આપણે સાંભળી નથી શકતા, આપણે રિએક્ટ કરી દઈએ છીએ. પરંતુ એ રિએક્શન આપણું ફાઇટ એન્ડ ફ્લાઇટ માંથી આવે, એટલે કે એ ડર માંથી આવે છે. એટલે ડરથી મુક્ત થવા માટે સૌથી પહેલા આપણે આગળની જે બુક જે ટ્રાન્સલેટ કરી અને ગુજરાતીમાં યુટ્યુબમાં પ્રસારિત કરી એ સાંભળશો તો તમને તમારો ડર, કોઈ પણ જાતનો ડર છે તો એનાથી તમે મુક્ત થઈ જશો. અને એ મુક્ત થઈ ગયા પછી આ બુક તમને આગળના દૈવી ગુણોને પોતાના જીવનમાં પ્રકાશિત થવા માટે અથવા વિકસિત થવા માટે મદદ કરશે. તો અસ્વીકારના ડરથી અધિકૃત રીતે સાંભળવું અશક્ય હતું. મેં શીખવાનું શરૂ કર્યું કે અન્યની વિશિષ્ટતા જાણવામાં મને જેટલો આનંદ થયો તેટલી જ વધુ સરળતા અને ઓછો ડર મને અનુભવાયો. બીજાની વિશિષ્ટતા વિશે સાંભળશો અથવા જાણશો તો જેટલો આનંદ થશે એટલું જ સરળ બનશે પોતાના ડરથી છુટકારો મેળવવા. આનાથી તેમને મને જાણવાની અને સ્વીકારવાની તક મળી. જ્યારે આ બધાને એક સાથે જોડવામાં ઘણા વર્ષો લાગશે તે સમયે હું એક વ્યાખ્યાયિત આંતરદૃષ્ટિથી રસમાં હતો. મેં જેટલું ઊંડાણપૂર્વક સાંભળ્યું તેટલો હું ઓછો ડર્યો. મારી નવી જાગૃતિને કારણે મારી મમ્મીએ મને ઘણા પ્રસંગોએ પૂછ્યું, મેથ્યુ તારી સાથે શું ખોટું થયું છે? તું એકદમ શાંત થઈ ગયો છે? તે સમયે મને તાવ છે કે કેમ તે તપાસવા તે તેના હાથની પાછળના ભાગને મારા કપાળ ઉપર હળવેથી દબાવતી તેણીને જે સમજાયું ન હતું અને જે હું હજી સુધી સ્પષ્ટ કરી શક્યો નથી તે સાંભળવાની ક્રિયા દરમિયાન મને હવે કેટલું સલામત, આરામદાયક અને પરિપૂર્ણ લાગતું હતું. જે એક સમયે અધીર વેદના જેવું લાગતું હતું અથવા ન્યાય અને સતાવણીના લગભગ લકવાગ્રસ્ત ડર જેવું લાગતું હતું તે હવે અન્યના વ્યક્તિત્વનું નિરીક્ષણ કરવાની એક આકર્ષક રીત બની ગઈ છે. મેં એવું પણ શોધી કાઢ્યું કે જ્યારે મારા માતા પિતા પ્રતિક્રિયા કરશે ત્યારે જો હું ઊંડાણથી સાંભળું તો હું મારા સુરક્ષિત હળવા કુતૂહલતાના પરપોટામાં રહી શકીશ અને તેમના ભાવનાત્મક ફટકા દ્વારા આસપાસ ચાબુક અનુભવી શકીશ નહીં. એટલે કે એ એમની જે ઇમોશનલ પીડા હોય, ઇમોશનલ ઘા હોય, એ આપણને ઘા કરી શકતા નથી. હોમિયોપેથીની ફિલ્ડમાં કહીએ તો એ સોરાનું ઇન્ફેક્શન લાગતું નથી. જેમ જેમ આ બન્યું મેં એ પણ નોંધ્યું કે સાંભળવાના વિવિધ સ્તરો હતા. અને ઘણી વખત આપણે જોઈએ ને તો રોજિંદા જીવનમાં પણ આપણને એકબીજાના દુર્ગુણોનો ચેપ લાગી જતો હોય છે. હવે એ દુર્ગુણો કેવા હોય છે? ધારો કે કોઈને આપણે સિમ્પલ સામાન્ય ભાષામાં વાત કરીએ તો કોઈને તો સાદું ઉદાહરણ લઈએ રોજિંદા જીવનનું, તો કોઈના ઘરમાં કોઈને ડેન્ગ્યુ થાય, બરાબર છે? એક મેડિકલ ફિલ્ડનો પ્રશ્ન છે કે કોઈને ડેન્ગ્યુ થયો તો આજુબાજુના ઘરવાળા બધા ડરવા લાગશે કે અમને ન ડેન્ગ્યુ થઈ છે. તો આ એક ચેપ છે ડરનો કે જે લાગી જાય છે, જેનાથી ડેન્ગ્યુ થઈ જશે. એવી જ રીતે કોઈના કોઈની વાત સાંભળીએ કે ભાઈ આ ફલાણા ભાઈ ને મોટી નુકસાની ગઈ, તો તો એ જે ડર લાગે છે ને એ ડર પછી જે જે ચેપ ફેલાય છે, આ જે વાતોનો ચેપ ફેલાય છે એ ચેપની અહીંયા કહે છે કે ભાઈ મેટ કેન. જ્યારે તમે ઊંડાણપૂર્વકથી સાંભળશો, મીન્સ કે એક હાયર કોન્શિયસનેસથી તમે કોઈને સાંભળશો, ઉચ્ચ જાગૃતતા સાથે તમે કોઈને સાંભળશો તો તમને કોઈનો ચેપ નહીં લાગે. જેમ જેમ આ બન્યું મેં એ પણ નોંધ્યું કે સાંભળવાના વિવિધ સ્તરો હતા. પહેલો એક કરાર હતો, શું તેઓ જે કહે છે તેની સાથે હું સંમત છું, તેઓ મને જેવી રીતે જુએ છે
તેની સાથે શું હું સંમત છું, શું હું તેમના મંતવ્યો, માન્યતાઓ અથવા દ્રષ્ટિકોણ સાથે સંમત છું? આવા પ્રશ્નોએ મને એ સમજવામાં મદદ કરી કે જ્યારે હું અન્ય લોકો સાથે અસંમત હોઉં ત્યારે હું તેમના વિચારો અને અંદાજોના વિરોધમાં તેમને સાંભળવાનું બંધ કરી દઉં. પરંતુ જેવું મેં આ કર્યું કે તરત જ એક પરિચિત સલામતીનો અભાવ પાછો ફર્યો. હવે મારો એકમાત્ર ઉપાય હતો કે હું લોકો માટે જે ભાવનાત્મક ભાર ઉપાડી રહ્યો હતો તેને દૂર કરવા માટે મેં ખોટું કર્યું છે એવું માનવા બદલ હું લોકોને કૃપા કરું, દયા કરું અને ક્ષમા માંગું. હું કોઈના દ્રષ્ટિકોણને મંજૂર કરું કે નહીં, મેં બીજું ઊંડા સ્તરનું સાંભળવાનું શોધી કાઢ્યું. અન્ય લોકોના દ્રષ્ટિકોણનો નિર્ણય કરવાને બદલે મેં જોવાનું શરૂ કર્યું કે કેવી રીતે તેમના અનુભવો મુખ્યત્વે તેઓની અંદર રહેલા મૂળ દર્દ દ્વારા આકાર લે છે. જ્યારે જ્યારે એને સમજવામાં વર્ષો લાગશે, મારી પાસે ઝડપથી વિકસતી જાગરૂકતા હતી કે જેણે મારા વિશેની તેમની ધારણાઓ વિશે અન્ય લોકોના અભિપ્રાયોને ઓછા અને તેમની અંદરના ભાવનાત્મક સંઘર્ષો વિશે વધુ બનાવ્યા. આ ઊંડી સમજણથી હું મારા માતા-પિતા માટે બે વિશિષ્ટ બાજુઓ જોવામાં સક્ષમ હતો. જ્યારે તેઓ ખુલ્લા હતા ત્યારે તેઓએ જે શેર કર્યું તે બધું સમજદાર, સહાયક અને મદદરૂપ હતું. એકવાર તેઓ અસ્વસ્થ થઈ ગયા પછી તેઓએ જે કહ્યું તેમાંથી મોટાભાગનો અર્થ ઉત્સાહી, એકતરફી અને વાસ્તવિકતા સાથે સુમેળ વિનાનો લાગ્યો. જ્યારે મારા માતા-પિતા આ રીતે વર્તન કરશે ત્યારે મને લાગ્યું કે તે તેમના નિર્દોષ સ્વભાવને નુકસાન પહોંચાડી રહ્યું નથી, પરંતુ દુર્ગુણો અને દાખલાઓ છે જેણે તેમની શક્તિ છીનવી લીધી છે. કોઈ બીજાના દ્રષ્ટિકોણને અપનાવવાની કે ટીકા કર્યા વિના સાંભળવાનું શીખવાથી મને અન્ય લોકોમાં અનુભવાતી ભાવનાત્મક ગૂંચવણોમાંથી મુક્ત થવામાં મદદ મળી. અન્ય લોકોને જોવા અને સાંભળવામાં વધુ સમય વિતાવતા આ કૌશલ્ય સ્વાભાવિક રીતે સાંભળવાના ત્રીજા વધુ આકર્ષક સ્તરમાં વિકસિત થયું કે જેને હું વારંવાર પ્રોત્સાહન તરીકે ઓળખું છું. તો આજે સાંભળવાની ક્રિયા છે એ ખૂબ જ ઉપયોગી છે. તો સાંભળવાથી આપણે અલગ અલગ સ્તરમાં આપણો વિકાસ થતો જશે. શરૂઆતમાં સાંભળવાથી જે થશે બીજા સ્તરમાં આપણને એ નોર્મલ લાગશે, અને પછી ત્રીજા સ્તરમાં આપણે સાંભળ્યા પછી બીજાને પ્રોત્સાહન આપીશું કે યુ આર ઇન ધ રાઈટ પાથ ઓફ યોર ડેસ્ટિની, કે તમે તમારા જે આ આધ્યાત્મિક માર્ગમાં અગ્રસર છો એના માટે બધું બરાબર છે. તો તમે એને પ્રોત્સાહન આપશો. તો પ્રોત્સાહનનું લક્ષણ એન્કરેજમેન્ટ. સ્પેસ હોલ્ડિંગ એટલે કે જગ્યા રાખવાની પ્રક્રિયામાં પ્રથમ લક્ષણ તરીકે પ્રોત્સાહન, આ એક એવું ગુણ છે, સદગુણ છે. પ્રોત્સાહન એક એવો સદગુણ છે કે જે દૈવી તત્વ સાથે જોડાયેલો છે. તો લક્ષણ તરીકે પ્રોત્સાહન એ ગતિશીલ શ્રવણનું એક સ્વરૂપ છે. યાની કે એટલે કે જ્યારે લિસનિંગ એક્શનમાં હશે, યાની કે તમે કોઈને સાંભળતા હશો, તો ત્યારે તમે સામેવાળી વ્યક્તિને પ્રોત્સાહિત કરી રહ્યા છો, કારણ કે સાંભળવું એ પ્રોત્સાહન ક્રિએટ કરે છે. તે એ અર્થમાં ગતિશીલ છે કે તમે નિષ્ક્રિય આજ્ઞાંકિત દ્રષ્ટિબિંદુથી અન્ય લોકો શેર કરવા માંગતા હોય તેવા વિચારો જ સાંભળતા નથી. તેના બદલે તેઓ જે પ્રવાસ પર છે તેને માન આપવામાં તમે સક્રિય ભૂમિકા ભજવો છો. એવી સફર જે તમારી સાથે પડઘો પાડતી પસંદગીઓ એટલે કે તમારા પ્રમાણેની પસંદગીઓ, ધારણાઓ, રુચિઓ, મહત્વાકાંક્ષાઓ અને આંતરદૃષ્ટિથી ચોઇસીસ, પરસેપ્શન્સ, ઇન્ટરેસ્ટ, એમ્બિશન્સ એન્ડ ઇન્સાઇટ્સ અલગ હશે. જે આપણા આપણી વિચારોથી અલગ હોય એવી સફરને તમે પૂરેપૂરું માન આપીને તમે સક્રિય ભૂમિકા ભજવો છો.
પ્રોત્સાહનના લક્ષણમાં તમે કોઈના વિચારને બદલવાનો પ્રયાસ કરી રહ્યા નથી, ન તો તમે તેમને તમારા દ્રષ્ટિકોણ તરફ દોરવા માટે કામ કરી રહ્યા છો, તેમજ તમે માનતા નથી કે તેમના જીવનની જુબાની સાંભળીને તમે તમારા પોતાના સત્યમાં ઓછા મજબૂત છો. આ તમને યાદ રાખવામાં મદદ કરી શકે છે કે કેવી રીતે સાંભળવાની ક્રિયા તમને કોઈ બીજાના વર્ણનનો ભાગ બનાવતી નથી. ગતિશીલ શ્રોતા તરીકે પ્રોત્સાહનની વિશેષતા તમને હંમેશા સામાન્ય ગ્રાઉન્ડ શોધવાની જરૂર વગર અન્ય લોકોને પ્રામાણિકપણે સમર્થન કરવાની મંજૂરી આપે છે. તમે કદાચ કહી શકો, ઉદાહરણ તરીકે, હું તમને સાંભળું છું, અથવા મારી સાથે તમારો દૃષ્ટિકોણ શેર કરવા બદલ આભાર, અથવા આપણે સાથે મળીને આમાંથી પસાર થઈશું. અન્ય લોકોના દૃષ્ટિકોણો સાથે આંખ આડા કાન કર્યા વિના પ્રોત્સાહક સમર્થન પહોંચાડવાની આ રીતો છે. એવો સમય હોઈ શકે છે જ્યારે અન્યના વિચારો, આશાઓ અને ઈચ્છાઓ વાસ્તવિકતાના તમારા પોતાના દ્રષ્ટિકોણથી દૂર થઈ જાય છે, પરંતુ કારણ કે પ્રોત્સાહન એ ચેતનાનું એક પાસું છે, તમારું ગતિશીલ શ્રવણ માત્ર તેમના પાથને ટેકો આપીને તેમની જાગૃતિને વિસ્તૃત કરવામાં મદદ કરશે. એવો માર્ગ જે આખરે તેમને સ્પષ્ટતાની અનિવાર્ય ક્ષણ તરફ લઈ જઈ શકે છે, પછી ભલે તેઓ તમને અત્યારે ગમે તેટલા સંતુલનથી બહાર લાગે. આંતરવ્યક્તિત્વ સંચાર એટલે કે કોમ્યુનિકેશન ના પ્રારંભિક તબક્કામાં તમારી સાથે પૂરા દિલથી સંમત હોય તેવા લોકો સાથે શેર કરતી વખતે તમને મહાન હેતુ મળવાની સંભાવના છે. તમારા મિત્રો, કુટુંબીજનો અથવા સમાન આધ્યાત્મિક રૂચિઓ અથવા રાજકીય જોડાણ ધરાવતા લોકો, આ બધા સાથે જ્યારે આપણે કોમ્યુનિકેટ કરીએ એટલે કે વાતચીત કરીએ, તો એના પ્રારંભિક તબક્કામાં આપણને આપણો મૂળભૂત હેતુ, મહાન હેતુ, આ જીવન જીવવાનો મહાન હેતુ મળવાની શક્યતા છે. વાસ્તવમાં તમે સંભવત તમારામાં સમાનતા ધરાવતા ઘણા દ્રષ્ટિકોણો, માન્યતાઓ અને વિચારોમાંથી ક્ષણિક આનંદ મેળવશો, પરંતુ જ્યારે સમાન વિચારધારાવાળા લોકો સાથે જોડાણ એ પસંદગીને બદલે જરૂરિયાત બની જાય છે, ત્યારે તે ક્રિયા પ્રતિક્રિયાઓની સાચી પરિપૂર્ણતાને સંકુચિત કરી શકે છે. પરંતુ ત્યાં આપણે કોન્શિયસ રહેવાનું છે કે ભાઈ, એ તમારી જરૂરિયાત ના બનવું જોઈએ કે આપણે જેવું જ વિચારવાવાળા લોકો સાથે મજા આવે. બરાબર, એટલે કે સુખ અને દુઃખ બંનેમાંથી સમાન અવસ્થામાં રહેવું જોઈએ. ફરીથી વાંચું છું કે પરંતુ જ્યારે સમાન વિચારધારા વાળા લોકો સાથે જોડાણ એ પસંદગીને બદલે જરૂરિયાત બની જાય છે, ત્યારે તે ક્રિયા પ્રતિક્રિયાઓની સાચી પરિપૂર્ણતાને સંકુચિત કરી શકે છે, કારણ કે તે તમને એવું માનવા તરફ દોરી જાય છે કે જ્યારે દરેક સંમત થાય ત્યારે જ વાતચીત આનંદદાયક હોય છે. એટલે કે બીજા સંમત ન થાય તો વાતચીત આનંદદાયક રહેવી જોઈએ. જેમ જેમ તમારી જાગૃતતા વિસ્તરશે તેમ તમે જોશો કે તમે અન્ય લોકો જેઓ તમારી જેમ વિચારે છે, બોલે છે, કાર્ય કરે છે અથવા પસંદ કરે છે, એવા લોકો સાથે તમે માત્ર પરસ્પર કરારથી જ સંતુષ્ટ નથી. પ્રોત્સાહનના લક્ષણ દ્વારા તમે કોઈ બીજાની મુસાફરીની વિશિષ્ટતાને સમર્થન આપવાની હિંમત કરીને સામાન્ય જમીનની જરૂરિયાતને બાજુ પર રાખશો, કારણ કે તે એક સાથે તમારા પોતાના ઉત્ક્રાંતિને સમર્થન આપે છે. કારણ કે વાસ્તવિકતા એકતા ચેતનાના આધ્યાત્મિક નિયમ દ્વારા સંચાલિત છે, તમે અન્ય લોકોના જીવનમાં જેટલા વધુ પ્રોત્સાહિત થશો તેટલું જ તમે પ્રોત્સાહિત અનુભવશો, પછી ભલે કોઈ અન્ય વ્યક્તિ તમને મળવાની ઈચ્છા મુજબ તમને ન મળી શકે. પ્રોત્સાહનની વિશેષ
વિશેષતા માત્ર વધુ ભાવનાત્મક જોડાણ માટેના દરવાજા ખોલે છે, પરંતુ તે તમને એ માનવાથી પણ મુક્ત કરે છે કે તમારી ભૂમિકા અન્ય લોકોના માર્ગને સુધારવાની છે, જેઓ તમારા મતે ગેરમાર્ગે દોરેલા અથવા ખોટી માહિતી ધરાવતા હોવાનું જણાય છે. કેટલાક લોકો આ વાંચી શકે છે અને માને છે કે જો તેઓ તેમના પોતાના કરતા અલગ હોય તો અન્યની પસંદગીઓને સમર્થન આપવું અપ્રામાણિક છે. જ્યારે કોઈ પણ વાતચીત શેરિંગ અને સાંભળવાનું નૃત્ય છે, ત્યારે નિયંત્રિત દ્રષ્ટિકોણ, જો હું તું હોત તો હું અલગ રીતે પસંદ કરત. એટલે કે આપણે કોઈને બી સજેશન આપતા હોઈએ તો આપણે શું સજેશન આપીએ કે જો તારી જગ્યાએ હું હોત તો હું આમ કરત. તો એ આપણે શું કર્યું, નિયંત્રિત દ્રષ્ટિકોણ આપ્યો, એટલે કે આપણે એને નિયંત્રિત કરવા જઈ રહ્યા છીએ. તો અહીંયા પ્રોત્સાહન નથી, અહીંયા નિયંત્રણ છે. તો એ ન કરવું જોઈએ. ભાગ્યે જ સારી રીતે પાર પડે છે, તો આવો દ્રષ્ટિકોણ ભાગ્યે જ સારી રીતે પાર પડે. આ બેભાન વૃત્તિ વધુ સંઘર્ષ પેદા કરે તેવી શક્યતા છે. આ વૃત્તિ કેવી થઈ? બેભાન થઈ, અનકોન્શિયસ થઈ. તો આવી વૃત્તિ આપણને સંઘર્ષમાં લઈ જશે, ખાસ કરીને જો તે તમને એવું માને છે કે જ્યારે અન્ય લોકો જુદા જુદા દ્રષ્ટિકોણ શેર કરે છે ત્યારે તમે તમારા આંતરિક સત્ય સાથે ઓછા જોડાયેલા છો. જ્યારે પણ બે લોકો એકબીજાને સાંભળ્યા વિના બોલે છે ત્યારે તે નિયંત્રણ માટે યુદ્ધને વેગ આપી શકે છે. આ એટલા માટે છે કારણ કે તમારી પસંદગીઓ અને ધારણાઓમાં તફાવત એ જ છે જે તમને અનન્ય રીતે તમને બનાવે છે. સામાન્ય રીતે અન્ય લોકોની પસંદગીઓ અને અભિપ્રાયો તેમના ઉત્ક્રાંતિ માટે એટલા જ માન્ય છે જેટલા આપણા અભિપ્રાયો, આપણી પસંદગીઓ, આપણા વિચારો આપણી આપણી આધ્યાત્મિક ઉન્નતિ માટે જેટલું માન્ય છે, એટલું જ બીજાના વિચારો, બીજાના અભિપ્રાયો, બીજાના દ્રષ્ટિકોણો એટલા જ માન્ય છે. એટલે આ જે વિવિધતા છે, આ જે માનસ પ્રકૃતિમાં જે વિવિધતા છે, એને આપણે આવકારવી જોઈએ, એને સ્વીકારવી જોઈએ. ભલે આપણે કેવી રીતે વર્તીએ, આપણામાંના દરેકને હંમેશા ઉચ્ચ સ્તરની જાગૃતિ અને પરિપક્વતા તરફ જવા માટે આપણા પોતાના માર્ગ પર માર્ગદર્શન આપવામાં આવે છે. અન્ય લોકોના વિવિધ સંસ્કરણો હોવા છતાં તમે જોડાવા ઈચ્છો છો, તમે કોઈનું ભાગ્ય કેવી રીતે પ્રગટ થાય છે તે નિયંત્રિત કરી શકતા નથી. તેના બદલે તમે સાક્ષી છો કે જ્યારે કોઈ વ્યક્તિ જે પ્રવાસ પર છે તેનો ટેકો આપતી વખતે તમે કેટલો વિકાસ કરવામાં સક્ષમ છો. ઉત્તેજનાના લક્ષણ દ્વારા, એટલે કે પ્રોત્સાહનના લક્ષણ દ્વારા રૂપાંતર સહભાગી દરેક વ્યક્તિ માટે સ્વાભાવિક રીતે ઉદ્ભવી શકે છે, કારણ કે હિલિંગનો લાભ સાંભળવાની સરળ ક્રિયા પર આધાર રાખે છે. આથી જ સ્પેસ હોલ્ડિંગની સમગ્ર પ્રક્રિયા દરમિયાન તમે શીખી શકશો કે કેવી રીતે મદદરૂપ બનવાની શરૂઆત હંમેશા સાંભળવાથી થાય છે. અલબત્ત જો તમે અપમાનજનક ક્રિયાઓ જોશો અથવા કોઈને ગેરકાયદેસર પ્રવૃત્તિમાં તેમની સહભાગીતાની કબૂલાત કરતા સાંભળો છો તો તમે હવે ગુનાહિત વર્તનના સાક્ષી બન્યા છો. વિશ્વના નાગરિક તરીકે સ્થાનિક અધિકારીઓને આની જાણ કરવી એ તમારો અધિકાર અને ફરજ છે, પરંતુ આ સંજોગો દુર્લભ હોવાથી તમે જે શેરિંગ સાંભળશો તે મોટાભાગના અફસોસ, ચિંતાઓ અને પ્રક્રિયા વગરના દુખાવાના મૂંઝવણને સામેલ કરે તેવી શક્યતા છે. તમે જેટલી વધુ ખુલ્લેઆમ સાંભળવા સક્ષમ છો તેટલી વાર તમે જોશો કે પ્રોત્સાહન સાથે નેતૃત્વ કરવાની તમારી ક્ષમતા કુદરતી રીતે પ્રગટ થાય છે. આનાથી તમે માત્ર કરારના સપાટીના સ્તર પર સાંભળવાને બદલે અન્ય લોકોના અનુભવો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતી વખતે તમારી પોતાની સલામતીના સ્પષ્ટ ઊંડાણને સમજવાની મંજૂરી આપે છે. સ્પેસ હોલ્ડિંગ જગ્યા રાખવાના દ્રષ્ટિકોણથી લોકો શું કહે છે તેના વિશે અભિપ્રાય બનાવવાને બદલે તેમના શબ્દોને ઊંડા સ્તરે અનુભવો.
આ તમને વધુ હૃદય કેન્દ્રિત દ્રષ્ટિકોણથી તેમની મુસાફરીની વિશિષ્ટતા સાથે જોડવામાં મદદ કરશે. તમે તમારી જાતને પૂછી શકો છો કે આ વ્યક્તિ આ રીતે વિચારવા, બોલવા અથવા વર્તન કરવા માટે શું અનુભવ્યું હશે અથવા શું સહન કર્યું હશે. સહાનુભૂતિના પ્રશ્નમાંથી તમારી રુચિની શક્તિ વધુ ખુલ્લે આમ આ હૃદયને પ્રોત્સાહનના આશીર્વાદ આપી શકે છે, પછી ભલે તે તમને ગમે તેટલા વિભાજિત કરે. ભાવનાત્મક સ્વતંત્રતા તરફ આ એક મોટું પગલું બની જાય છે, કારણ કે તમે કોઈની મુસાફરીના સમર્થક બનવાની હિંમત કરો છો, પછી ભલે તેઓ તમારી તરફ અસમર્થતાપૂર્વક વર્તે. લોકપ્રિય અભિપ્રાયથી વિપરીત, તમે ખરેખર તેમના સમર્થનના અભાવથી નિરાશ ન થાઓ. તેના બદલે તમે સ્પષ્ટપણે જોવાનું શરૂ કરશો કે કેવી રીતે નિરાશા મુખ્યત્વે ત્યારે થાય છે જ્યારે તમે ખુલ્લેઆમ મળવા માટે અનિચ્છા ધરાવતા લોકો પાસેથી તમારો સૌથી મોટો ટેકો રોકો છો. તો નિરાશા ત્યારે જ આપણને થાય જ્યારે આપણે આમ ખુલ્લેઆમ કોઈને પ્રોત્સાહન નથી આપતા ને ત્યારે. અને એવા લોકોને કે જે લોકો આપણને બી સામે પ્રોત્સાહન આપવા માંગતા નથી, એવા લોકોને આપણે જ્યારે પ્રોત્સાહન આપવાનો ટેકો રોકીએ ત્યારે આપણને વધારે નિરાશા થાય છે. તમે જેવા છો તેવા લોકો તમને કેમ મળી શકતા નથી? કારણ કે તેઓને દુઃખ થાય છે. શા માટે તમે હંમેશા તમારી જાતનું આદર્શ સ્વરૂપ નથી બની શકતા? કારણ કે તમને પણ દુઃખ થાય છે. જલ્દી તમે સમજો છો કે નિરાશા ઘણીવાર પીડામાં અન્ય લોકો પ્રત્યે દયાને રોકવાને કારણે થાય છે. ખુલ્લું રહેવું તેટલું સરળ છે ભલે કોઈ વ્યક્તિ ગમે તેટલું બંધ હોય. માનવ ક્રિયા પ્રતિક્રિયા એ સ્વતંત્ર ઈચ્છાની અભિવ્યક્તિ છે. જ્યારે કોઈ વ્યક્તિ શેર કરવા માંગે છે ત્યારે તેઓ વારંવાર પૂછે છે, શું હું તમારા સમયની એક ક્ષણ મેળવી શકું? જેઓ તમ ખરેખર જે પૂછે છે તે એ છે કે શું તમે સાંભળવા અને પ્રોત્સાહિત કરવા માટે જગ્યામાં છો? પછી ભલે હું શું શેર કરવા તૈયાર હો. આ વધુ જાગૃત દ્રષ્ટિકોણમાં સંઘર્ષ તે લોકો માટે થાય છે જેઓ સાંભળવા કરતા તેમના મુદ્દાઓને સાબિત કરવામાં વધુ રસ ધરાવે છે. તે જ રીતે તમે દરેક ક્રિયા પ્રતિક્રિયામાં વધુ શાંતિને આમંત્રિત કરી શકો છો જ્યારે સાંભળવું અને પ્રોત્સાહિત કરવું એ તમારો પ્રાથમિક પ્રતિભાવ બની જાય છે. જેમ જેમ તે જાગૃત કરવામાં આવે છે તેમ તમે જોશો કે કેવી રીતે પ્રોત્સાહનની વિશેષતા આ કોઈના વ્યક્તિલક્ષી અનુભવોને અવિચારી રીતે સમજવાની બાબત નથી. તેના બદલે તે દરેકના ઉત્ક્રાંતિ લાભ માટે સભાનપણે જોડાવા માટેની સૌથી હૃદય કેન્દ્રિત રીતોમાંની એક છે. બીજાઓને પ્રોત્સાહિત કરીને તમે તમારા પોતાના જીવન દરમિયાન વધુ પ્રોત્સાહિત અનુભવો. સામાન્ય સમજૂતીની બહાર અન્યને સાંભળીને તમે તમારી પોતાની જરૂરિયાતોનો અવાજ સાંભળવા માટે સમાન રીતે જગ્યા વિકસાવી શકો છો. પછી ભલે એવું લાગે કે તમારા સિવાય કોઈ સાંભળવાની કાળજી લેતું નથી, જ્યારે આપવાની ઉદારતા દ્વારા બળ આપવામાં આવે છે ત્યારે તમે તમારી સાચી સંપૂર્ણતા અને જીવન શક્તિને ઉજાગર કરી શકો છો. પછી ભલે તે કેવી રીતે અર્થઘટન કરવામાં આવે અથવા પ્રાપ્ત થાય. પછીનો ટોપિક છે પ્રોત્સાહનના લક્ષણ. પછી ટોપિક છે કદાચ શું ખોટું થઈ શકે, વોટ કુડ પોસિબલી રોંગ, વોટ કુડ પોસિબલી ગો રોંગ. જ્યારે જ્યારે મોટા ભાગના લોકો એટલે કે પ્રશ્ન પૂછ્યો છે, અગર તમે કોઈને પ્રોત્સાહન આપશો તો એમાં શું ખોટું થવાનું છે, જ્યારે મોટાભાગના લોકો અંતિમ પરિણામની બાંયધરી આપવાની આશામાં કે જે તેમના આરામમાં વધારો કરે અને તકરારને ઘટાડે, નવા કૌશલ્ય સમૂહની ચોક્કસ સૂચનાઓ સાથે તૈયાર રહેવાનું લક્ષ્ય રાખે છે, ત્યારે
જીવન ઘણીવાર જાગૃત સંસારના શીખની વળાંક સાથે તે રીતે કામ કરતું નથી. સંભાવના મીન્સ કે કમ્ફર્ટ ઝોનમાં રહીને આપણે આપણે એ હાયર કોન્શિયસનેસ તરફ જઈ શકવાના નથી. સંભાવનાના દરેક વૃદ્ધિ પ્રેરક દ્રશ્યનો સામનો કરીને તમે જીવન અને તમારી આસપાસના લોકો સાથે સૌથી વધુ ખુલ્લા અને ગતિશીલ રીતે જોડાવાનું શીખી શકો છો. આ તમને પ્રાયોગિક અનુભવના આનંદ અને બહાદુરી દ્વારા તમારી સ્પેસ હોલ્ડિંગ જગ્યા રાખવાની પ્રક્રિયાને નવું સ્વરૂપ આપવા માટે, તમારા કમ્ફર્ટ ઝોનની બહાર જવા માટે પણ પ્રોત્સાહિત કરે છે. રસ્તામાં તમારી પાસે સફળતાઓ, રિસેટ અને કેટલીક મહાકાવ્ય હોલ ઓફ ફેમ યોગ્ય ભૂલો હશે જે ફક્ત તમારા પગને પૃથ્વી પર મજબૂત રીતે રાખવા માટે છે. એટલે કે જ્યારે આપણે આ આધ્યાત્મિક માર્ગમાં અગ્રસર થશું ત્યારે આપણા આપણા રસ્તામાં ઘણી બધી સફળતાઓ, અમુક સેટબેક પણ આવશે. એટલે કે ફરીથી આપણે આપણા જીવનને નવેસરથી ચાલુ બી કરવી પડે, અથવા કેટલાક મહાકાવ્યો બી હશે, કેટલીક ભૂલો બી હશે, પરંતુ આ બધું જ શેના માટે છે? આપણા પગને આ પૃથ્વી પર જમાવવા માટે છે, મજબૂતી સાથે જમાવવા માટે છે. આ પ્રકરણમાં અને સમગ્ર પુસ્તકમાં સંભવતઃ શું ખોટું થઈ શકે છે તે સંબોધવામાં, નિષ્ફળતાના કોઈ પણ ભયને દૂર કરવામાં તમને મદદ કરવાનો અને જીવનના અણધારી શરતો પર તમારી મુસાફરીના આનંદ અને ઉલ્લાસને અવગણી પ્રક્રિયાઓ એટલી યોગ્ય રીતે કરવાનો પ્રયાસ કરવાથી તમને મુક્તિ અપાવવાનો મારો હેતુ છે. તો આ પ્રકરણમાં આ ચેપ્ટર, આ જે આખો પાર્ટ આપ્યો છે, આ જે ભાગ આપ્યો છે, કદાચ શું ખોટું થઈ શકે એનો એનો શું મતલબ છે? તો કે ભાઈ, આપણને આપણી આપણી બધી જ ક્રિયાઓ જે યોગ્ય રીતે આપણે કરવા જઈએ છીએ એમાંથી મુક્તિ અપાવવાનો છે. તે સાચું છે, તે સાચું છે. તમારા શ્રેષ્ઠ ઈરાદા હોવા છતાં જીવન સંપૂર્ણપણે અણધારી થઈ શકે છે, અણધારી હોઈ શકે છે. આપણે બધા જીવનને એકદમ સારી રીતે જ માણવા માંગીએ છીએ, પરંતુ જીવન કેવું છે? અણધાર્યું છે, બરાબર. ઘણાને, લગભગ બધાને દુઃખોમાંથી પસાર થવું પડે છે, જે અણધાર્યા જ હોય છે. આપણે વિચારતા નથી કે આપણે દુઃખમાંથી જવું છે, પરંતુ છતાંય જીવન તો અણધાર્યું છે. અને એ અણધાર્યું છે એટલે જ આપણે વિકાસ કરી શકીએ છીએ. લોકો ખરેખર અન્યાયી હોઈ શકે છે. અન્યાય કેવી રીતે? અહીં કેટલાક ઉદાહરણો છે. ખૂબ જ ખુશખુશાલ ખુલ્લા હૃદય સાથે તમે એવા પ્રતિસાદ દ્વારા મળવા માટે જ કોઈ વ્યક્તિનો સંપર્ક કરી શકો છો, જેનો તમે વર્તમાનમાં પ્રતિનિધિત્વ કરો છો. તે નવ જોડાણની નવી તક કરતા તેમના દુઃખદાયક ભૂતકાળ સાથે વધુ કરવાનું છે. દુઃખદાયક યાદોને ફરી જોવા માટે, કોઈને કારણભૂત થવા માટે તમને દોષી ઠેરવવામાં આવી શકે છે. એટલે કે બીજાના દુઃખનું કારણ આપણી ઉપર ઠેરવવામાં આવે છે. તો એ બી આવી રીતે લોકો ખરેખર અન્યાયી હોઈ શકે છે, કારણ કે તમારી રુચિએ તેમના અનુભવેલા ટાળવાના પ્રપંચી દાખલાઓ માટે એક નવું છુપાવવાનું સ્થાન બનાવ્યું નથી. કોઈ વ્યક્તિ તેમના અનુભવોમાં વધુ રસ લેવા માટે તમારા પર આકરા પ્રહાર કરી શકે છે, કારણ કે તે અસ્વીકારહીનતા, આત્મદયા અને હકની તેમની આંતરિક કથાને અવરોધે છે. કારણ કે સામેવાળા વ્યક્તિઓ અગર આંતરિક પ્રગતિ કરતા નથી, અથવા પોતાના વીકનેસીસ, પોતાની નબળાઈઓને છુપાવવા માંગતા હોય છે, તો જ્યારે બી આપણે એને કોન્શિયસલી સાંભળતા હોઈએ ત્યારે આપણી હાયર કોન્શિયસનેસ એના દિલ સુધી પહોંચી જાય અને એ લોકોને અહેસાસ થવા લાગે છે કે આ મારી વીકનેસીસને જાણે છે. એટલે એ લોકો આપણી ઉપર ઉગ્ર થશે, અસ્વીકારહીનતાને અને આ બધા ગુસ્સો કરશે, આકરો પ્રહાર કરશે કે ભાઈ એમના અનુભવોમાં આપણે આટલો બધો શું કામ રસ લીધો.
તમે એવી કોઈ વ્યક્તિને પ્રોત્સાહિત કરી શકો છો કે જેને તમે ઝડપથી સમજો છો કે તે કોઈ પણ વ્યક્તિ સાથે દલીલ કરવાનો આગ્રહ રાખે છે, જેથી તેઓ તેમની મોટી નબળાઈઓને સંપૂર્ણ જાગૃતિમાં લાવી બાયપાસ કરી શકે. તમે જે પણ પરિણામો મેળવો છો તે કોઈ વાંધો નથી. પછી ભલે તમે ઊંડા જોડાણોથી આનંદપૂર્વક આશ્ચર્યચકિત થાવ અથવા અન્યની પ્રતિક્રિયાઓથી મંત્રમુગ્ધ થાવ, શું તે ઠીક નથી? બધું ઠીક જ છે. કોઈ આપણને પ્રોત્સાહન આપે અથવા કોઈ આપણને દોષ આપે, એ બધું ઠીક છે. કારણ કે એ બધું તો એની પોતાની કોન્શિયસનેસથી છે. અગર હાયર કોન્શિયસનેસમાં હશે તો આપણને પ્રોત્સાહન આપશે, અગર અગર લોઅર કોન્શિયસનેસમાં છે તો આપણી ઉપર દોષના ટોપલા ઠેરવશે. દરેક વખતે તેને પાછા ન આપવું તે તદ્દન સામાન્ય અને સ્વાભાવિક છે. જ્યારે તમે તમારી વૃત્તિને ઓળખનાર એકમાત્ર વ્યક્તિ હોવ ત્યારે પણ અવિશ્વસનીય જગ્યા ધારક બનવું સારું છે. નિશંકપણે આપણે શીખવા માટે આ પૃથ્વી પર અવતર્યા અને આ ગ્રહની સન્મુખ ચાલતો એક પણ વ્યક્તિ નથી જે વૃદ્ધિ પામ્યો હોય. યાદ રાખવાની મહત્વની બાબત એ છે કે મીન્સ કે બધા વૃદ્ધિ પામે જ છે. વૃદ્ધિ પામ્યો ન હોય એવો એક પણ વ્યક્તિ નથી કે આ ગ્રહમાં, એટલે કે આ પૃથ્વી પર એવો એક પણ વ્યક્તિ નથી કે જેને કોઈ કોઈ પ્રગતિ કરી ન હોય. એટલે બધા બધા પ્રગતિ કરવા માટે, શીખવા માટે જ આ પૃથ્વી પર આવે છે. યાદ રાખવાની મહત્વની બાબત એ છે કે તમે કૌશલ્યનો એક સમૂહ વિકસાવી રહ્યા છો જે સુનિશ્ચિત કરે છે કે કોઈ પણ વ્યક્તિ તમને કેવી રીતે પ્રતિક્રિયા આપે છે અથવા તમારા જીવનમાં આવે છે અથવા જાય છે. તમે બહાર મારવા અથવા બંધ કરીને સંઘર્ષને વેગ આપવા કરતા તમારા સૌથી મોટા સમર્થક બનીને અને કરુણા સાથે પ્રતિસાદ આપીને સતત તમારી શક્તિમાં પ્રવેશ કરશો. હોલ્ડિંગ સ્પેસ, જગ્યા રાખવી, પ્રતિક્રિયાઓના પેટર્નિંગને બદલે છે. એટલે કે આપણી જે આનુવંશિક જે પ્રતિક્રિયાઓ ચાલી આવતી હોય, એટલે કે આપણે રિએક્ટ કરી દેતા હોય, અને એ આનુવંશિક, જેમ કે મારા પરિવારમાં ત્વરિત ગુસ્સો થવો એ મારા પરિવારમાં વર્ષો પેઢીઓથી ચાલ્યું આવે છે, તો એ ધીરે ધીરે પેટર્નિંગ મારામાં બદલાઈ રહી છે અને તમારામાં પણ બદલાશે. કે જ્યારે તમે આધ્યાત્મિક ઉન્નતિ તરફ આગળ જતા રહેશો તો ધીરે ધીરે આ પેટર્નિંગ બદલાશે, જે તેથી તમે અન્ય લોકોથી ઘણા અલગ થયા હોવ છતાં તમે તમારી જાત સાથે જોડાયેલા રહી શકો છો. સૌથી અનિશ્ચિત સમયમાં પણ તમને લઈ જવા માટે તમે તમારા પોતાના અતૂટ સમર્થનની નિશ્ચિતતામાં આરામ કરી શકો છો. ધીમે ધીમે, કોઈ ન હોય તો કાંઈ નહીં, પરંતુ તમે તમારા મિત્ર બની જ શકો છો. ધીમે ધીમે પરંતુ નિશ્ચિતપણે તમે તમારી પોતાની વિકસતી યાત્રા માટે એવા સાથી બનશો કે અજાણ્યાનો ડર જ્યાં તમારી જાગૃતિ પહેલા ક્યારેય ન ગઈ હોય ત્યાં જવાની ઉત્તેજનામાં પરિવર્તિત થઈ જશે. આ અવકાશમાંથી, આ જગ્યામાંથી કેવી રીતે વિશ્વાસ કરવો અથવા ખરેખર પ્રાપ્ત કરવો તે જાણતા નથી એવા સ્વીકૃતિ, ક્ષમા અને પ્રેમની ભીખ માંગતા પાક્યા વગરની પીડાના અવિવેકી પરિણામો તરીકે તમે માનવતાની નિરાશાજનક ક્રિયાઓ જોશો. અને ખરેખર આ જ્યારે બુક મેં લગભગ 8 મહિના પહેલા મેં પહેલી વાર રીડ કરેલી, 8-9 મહિના પહેલા, ત્યારે ખરેખર હું બહુ જ્યારે હું ખરેખર પીડામાં હતો ત્યારે ખરેખર આ બુકે મને બહુ એક એક એવી નજરથી પોતાની લાઈફને જોવામાં મદદ કરી કે હું મારો પોતાનો મિત્ર બન્યો. અને હું મારી જાતને એ વિશ્વાસથી જણાવતો હતો કે નહીં, જે કંઈ પણ પીડા આવે છે જીવનમાં એ એ મારી ઉન્નતિ માટે છે. અને મેં એને અલગ દ્રષ્ટિકોણથી જોઈ અને આજે ખરેખર એ પીડામાંથી બહાર આવવામાં મને ખૂબ જ મદદ મળી છે. ક્યારેક પ્રોત્સાહન એક મહાસત્તા જેવું લાગશે, અન્ય સમયે તે નાખુશ લોકોના
વાતાવરણમાં જંગલી રીતે ફેલાતા કાળા પ્લેગ જેવું લાગશે. બરાબર શબ્દ પ્રોત્સાહન, બરાબર શબ્દ પ્રોત્સાહન તમને એવી કોઈ વ્યક્તિ ને ટેકો આપવા માટે જરૂરી હિંમતની યાદ અપાવે છે કે જેને ટેકો આપવાનો આટલો ઓછો અનુભવ થયો હોય. કદાચ તેઓ કદાચ તમારી દયામાં કેવી રીતે અનુભવવું તે જાણતા નથી. છેવટે તે તેમની મુસાફરીની પ્રકૃતિ છે. એટલે કે દરેકની પ્રકૃતિ, મુસાફરી તો અલગ જ રહેવાની છે, ઇન્ડિવિડ્યુઅલ જર્ની છે, બરાબર છે. કોઈને બધાની અલગ અલગ પીડા છે, પરંતુ બધાએ પોતાની પીડામાંથી બહાર આવવા માટે આ આવી બધી બુક્સ નો, ભગવદ્ ગીતા છે, બરાબર છે, પછી ગુરુ ગ્રંથ સાહેબ છે, અલગ અલગ જે જેને જે જે બુકમાંથી સમજવામાં મદદ મળે છે એ બુકનો, બુકને ગુરુ બનાવી શકાય છે. જેમ કે મારા ગુરુ શ્રીમદ ભગવદ્ ગીતા અને ડોક્ટર દીદારસિંહ સર છે, બરાબર. દરેકને પોતપોતાના જીવનના સાઉલ ગુરુ હોઈ શકે છે, ટીચર, સાઉલ ટીચર હોઈ શકે. તો તમે એનો સહારો લઈને તમે તમારી જીવનની પીડામાંથી શીખીને જીવનને આનંદદાયક રીતે માણી શકો છો. તો દરેકની પોતપોતાની મુસાફરીની પ્રકૃતિ અલગ છે. તમે જે ભેટો ઓફર કરો છો તે તેઓને ક્યારે, કેવી રીતે અને ક્યારે મળે છે તે નક્કી કરવાની તેમની પસંદગી થવા દો. એટલે ઘણી વખત છે ને, હું ધ્યાન જ્યારે કરતો હોઉં છું ત્યારે ઘણા બધા લોકોને મેં મારો પ્રેમ, માફી અને ની ભેટ આપી આપેલી છે, પરંતુ એમને ક્યારે ને કેવી રીતે મળશે અને ક્યાં મળશે એ એ હું યુનિવર્સને સોંપી દઉં છું કે ભાઈ મેં મોકલી છે, હવે એમની ઈચ્છા હશે, જે લોકોને જોતું હશે એ લોકો મેળવી લેશે. માફી જોતી હશે તો માફી મેળવી લેશે, પ્રેમ જોતો હશે તો પ્રેમ મેળવી લેશે. તો તમે પણ જ્યારે અગર મેડિટેશન કરો છો, ધ્યાન કરો છો, તો ધ્યાનમાં તમે આ પ્રક્રિયા કરી શકો છો કે તમારી સાથે બનેલી દુર્ઘટનાઓ અથવા તો દુઃખનો સમય અથવા તો એવા વ્યક્તિઓ જેણે પીડા આપી છે અથવા તમે કોઈને પીડા આપી હોય તો એ બધાને, પોતાને અને બીજા બધા લોકોને માફી અને પ્રેમ આપી શકો છો. તમારી મુસાફરી ફક્ત તમારા આપવાની ઊંડાઈ અને વેગ નક્કી કરવા માટે છે. આપણી મુસાફરી શું છે? તો આપણે લોકોને માત્ર આ દુનિયામાં માત્ર આપવાનું છે. આપણો એ ઊંડાઈ અને વેગ નક્કી કરવા માટે છે આપણી મુસાફરી. સૌથી અગત્યનું, અન્યની પ્રતિક્રિયાઓને ધ્યાનમાં લીધા વિના તેઓ કેવી રીતે મેળવવું તે જાણતા હોય અથવા ન જાણતા હોય તે પ્રોત્સાહન હંમેશા વધુ સમર્થનની ભેટ બની શકે છે, જે તમે તમારી જાતને સૌથી વધુ મહત્વની હોય ત્યારે તે પ્રદાન કરી શકો છો. જ્યારે અન્ય લોકો તમે આપેલા સમર્થનને નકારે છે અથવા કાઢી નાખે છે ત્યારે સંભવતઃ તેઓ શરૂઆતમાં તમારી ઉદારતાને તેમના યાદોના, ભ્રમણના, સંગ્રહના આધારે અન્ય કંઈ પણ નહીં પરંતુ જોખમ એટલે કે ભય તરીકે સમજવા માટે આઘાતના પ્રતિભાવમાં ખૂબ જ લકવાગ્રસ્ત થઈ જાય છે. એ પણ ઠીક છે કે ઘણી વખત શું છે, આપણે એક ભૂલ કરી હોય તો પછી આપણે કોઈને કોઈ નિવેદન આપીએ અથવા તો સલાહ આપીએ તો એમાં એ લોકોને ભય લાગે કે ભાઈ આની, આણે ઓલરેડી ભૂલ કરી છે તો હવે આ જે 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 સલાહ સૂચન આપે છે એ બરોબર છે કે નહીં, એમાં એને ડર લાગશે. તો એ પણ એ ઠીક છે, એમાં તો એનું પોતાનું આઘાતનો લકવાગ્રસ્ત થઈ ગયા છે, મીન્સ કે એ હજુ એ એના એ જોખમથી પીડાય છે. તો એ બી ઠીક છે, કંઈ વાંધો નહીં. દરેકની મુસાફરી છે, મુસાફરી છે તો શીખવાનું છે, અને એ કોઈ બી વ્યક્તિ માને કે ન માને, સ્વીકારે કે ન સ્વીકારે, બધા અહીંયા શીખવા જ આવ્યા છે, એમાં કોઈ શક નથી. તમારી જાતને અભિનંદન આપો, બરોબર. આપણે તો સલાહ આપી, સૂચન આપ્યું, હવે આપણે ખાલી પોતાની જાતને અભિનંદન આપવાનું કે આપણે આપણું કામ પૂરું કર્યું. અભિનંદન આપો, તમે પ્રયત્ન કર્યો, તમે કોઈને એક એવી ભેટ આપી છે જેણે ભાવિ વૃદ્ધિની સુંદરતા માટે બીજ રોપ્યા છે. કેટલીક વાર ફક્ત તમને નિષ્ફળતાના ડરનો સામનો કરવામાં અને આગળ વધવામાં મદદ કરવા માટે તમે એવા અનુભવોને પણ આકર્ષિત કરશો કે જેનો અર્થ ખોટો થવાનો છે.
જેથી તમે વધુ નિખાલસતા, પ્રામાણિકતા સાથે અને આગલી વખતે સરળતા મેળવી પ્રોત્સાહન આપી શકશો. તે ગમે તેટલું ગાંડું લાગે, જીવન અરાજકતાની કલાત્મક રચનાનું આયોજન કરે છે. તો જીવન છે એ એવી રીતે કલાત્મક રીતે બધું રચે છે, આપણને ખબર નથી રહેતી. અને ખરેખર હું એનો એક સાક્ષી છું કે મારા જીવનમાં જે જે ચેન્જીસ આવ્યા એ ખરેખર અદ્ભુત છે. મેં ક્યારેય વિચાર્યું નહોતું એવા ચેન્જીસ આવ્યા છે, અને બહુ બ્યુટીફુલ છે, અને બહુ સરળ રીતે આ બધા બદલાવો આવે છે. આ બધી રચનાઓ સરળ રીતે અને કલાત્મક રીતે આપણે નથી કરતા, જીવન એને કલાત્મક રીતે રચે છે. અને તેમને પરિણામોનો મિશ્ર સમૂહ પ્રગટ કરવામાં મદદ કરે છે, જેથી તમે તમારી જાતને કહી શકો, વાહ વાવ. આપણે ઘણી વખત કહીએ ને વાહ, મજા આવી ગઈ, એ એ જે શબ્દ ઓટોમેટિક આવે, દિલથી આવે, એ એ કલાત્મક જ્યારે રચના થાય ત્યારે એ નીકળે છે. તે ભયાનક રીતે ખોટું થયું. હું જે અપેક્ષા રાખતો હતો અથવા ઈચ્છતો હતો તે નહોતું, પરંતુ કોઈક રીતે હું હજી પણ સંપૂર્ણ છું. અને આખરે તમારા માટે શોધું છું તે ઠીક છે કે હું જે આપવા સક્ષમ છું તે અન્ય લોકો પ્રાપ્ત કરી શકતા નથી. તે મને આપણા અનુભવોમાં તફાવત જોવામાં મદદ કરે છે. આપણે વાસ્તવમાં સામાન્ય જમીન શોધવાની જરૂર નથી. એટલે કે હું જેવું ઈચ્છું, હું જે ફીલ કરું, હું જે વિચારું છું, હું જે અનુભવું છું, એવું જ બીજા લોકો, જેમ કે હું એક હોમિયોપેથ છું તો બધા જ હોમિયોપેથ મારી જેવું વિચારે, એવું જરૂરી નથી. અને એવું કરવાની જરૂર પણ નથી. મારા માટે ખુલ્લું હોવું જરૂરી છે. આનો અર્થ એ પણ છે કે તમારે કનેક્ટ થવા માટે હંમેશા આંતર વૈયક્તિક પીડાની તપાસ કરવાની જરૂર નથી. આપણે જોડાવા માટે એકાબીજાના પીડાની તપાસ કરવાની જરૂર નથી. જોડાવું હોય તો પ્રેમ છે જ, બધા માટે પ્રેમ છે. પ્રેમથી જોડાઈ જાઓ દરેક વાર્તાલાપમાં. દરેક વાર્તાલાપમાં જીવનની સૌથી કરુણ યાદોના કચરાના ડબ્બામાં ડૂબકી મારવી જરૂરી નથી. કારણ કે એ તો બધું કરુણ, આ બધું શું છે, જે કરુણ યાદો છે, દુઃખી યાદો છે, દુઃખની યાદો, એ તો બધું કચરો જ છે. એના તો એમાંથી તો ખાલી શીખવાનું છે, બાકી બધું યાદોને તો પડી મૂકી દેવાની છે. એમાં કોઈને ડૂબકી મારવાની જરૂર નથી. ક્રિયા પ્રતિક્રિયાઓને અર્થપૂર્ણ બનવા માટે હંમેશા ભાવનાત્મક પ્રક્રિયાની જરૂર હોતી નથી. કે આ બધી જે ક્રિયા પ્રતિક્રિયાઓ છે એને અર્થપૂર્ણ બનવા માટે એમાં કોઈ ઇમોશનલ પ્રોસેસ કરવાની જરૂર નથી હોતી. તે જ રીતે જ્યારે તમે હૃદયપૂર્વક પ્રોત્સાહન સાથે તેમની વાસ્તવિકતાને માન આપી રહ્યા હોવ, ત્યારે કોઈ અન્યનો ખરાબ દિવસ, ખરાબ મૂડ અથવા ક્રૂર સંજોગોએ તમારા સપોર્ટને બંધ કરવાની અથવા તમારા અનુભવને નષ્ટ કરવાની જરૂર નથી. બીજા ગમે તે, બીજાનો દિવસ ધારો કે ખરાબ હોય, ખરાબ મૂડ હોય, તો એના લીધે આપણા અનુભવ નષ્ટ ન થવા જોઈએ. એને બી જરૂર નથી કે ભાઈ આપણા અનુભવને નષ્ટ કરી દઈએ, આપણી કોન્શિયસનેસને ડાઉન કરી દઈએ, બીજાના દુર્ગુણો જોઈને આપણે પોતે દુર્ગુણમાં જતા રહીએ, એની પણ જરૂર નથી. એટલે ખાસ આ કોન્શિયસનેસમાં રહેવું જોઈએ. આજકાલ તો શું આ આની તો એક હોડ લાગી ગઈ છે, બીજા ખોટું કરતા હોય તો પોતે બી ખોટું કરવા લાગે. અગર બીજા ટેક્સ ચોરી કરતા હોય તો આપણે બી ટેક્સ ચોરી કરી લેવાનું. અગર બીજા બીજા કોઈનું ખરાબ વાતો કરતા હોય તો આપણે બી કરવા લાગીએ છીએ એની વાતમાંથી, બરોબર. બીજાની નિંદા કરતા હોય તો આપણે બી સાથે સાથે એમાં ઇમોશનલી હોમાઈ જઈએ અને બીજાની નિંદાત્મક વાતો કરવા લાગીએ છીએ. તો એ કરવાની પણ જરૂર નથી. તમે તમારા તમારા સપોર્ટને બંધ કરવાની જરૂર નથી. તમે પોતાનો સપોર્ટ તો આપો. તમારે પોતાને પ્રોત્સાહિત કરીને સ્પિરિચ્યુઅલી આગળ વધવાનું છે, આધ્યાત્મિક રીતે આગળ વધવાનું છે. એની જગ્યાએ આપણે શું થઈ જઈએ છીએ, બીજા પોતા બીજાની એનર્જી અગર એવી છે કે એ એ બીજાની નિંદા કરે છે, બીજાના ખરાબ ગુણ ગાય છે, તો એમ એના ગુણ કેવા થયા પોતાના. તો જ્યારે જ્યારે તમે બી બીજાની વાતો કરવા લાગશો, બીજાની વાતમાં આવીને, તો એ બી એ ખરાબ ગુણનું સ્ટેપ લાગવા જેવું છે.
પરંતુ જ્યારે તમે કોન્શિયસલી કોઈને સાંભળો છો તો તમને એનો ચેપ લાગતો નથી. કોન્શિયસલી એટલે જાગૃત રહીને, બીજા શું કરે છે એનાથી જાગૃત રહેવાનું છે કે એ શું કામ આવી વાતો કરે છે, એ કેટલો પીડામાં છે. ત્યારે તમને દિલથી એના માટે પ્રેમ અને દયાનો ભાવ મહેસૂસ થશે. દરેક પ્રયાસ સાથે તમારી સફળતા તમારા યોગદાનની શુદ્ધતા પર વધુ નિર્ભર બની જાય છે, જેથી તમે અન્ય લોકો જે પ્રદાન કરવા તૈયાર ન હોય તે મેળવવાની રાહ જોવાને બદલે આપવાના પરિપૂર્ણતામાં તમે નિશ્ચિતપણે મૂળ બની શકો છો. તો આ કોઈને જ્યારે આપવાની પરિપૂર્ણતા હશે તો ત્યારે આપણે આપણે આપણી જાતના મૂળ સ્વભાવ સાથે, મૂળ સ્વભાવ આપણો શું છે, દૈવી ગુણ ભગવત્તા, એ આપણું મૂળ છે જેનાથી આપણે અલગ પડ્યા છીએ. અગર એ સમજવું હોય તો તમે બુક વાંચી શકો છો, ન્યૂ એનર્જી કરીને બુક છે, હિન્દીમાં છે, અમેઝોન પર અવેલેબલ છે, તમે એ બુક વાંચી શકો છો. આપણું મૂળ છે એ આપણું ભગવત્તા છે, ડિવાઇન ક્વોલિટી, એનાથી આપણે અલગ થયા છીએ. પરંતુ જ્યારે આપણે બીજાની રાહ જોવાને બદલે આપણે આપવામાં આવી જઈએ કે ભાઈ પ્રેમ આપો, માફી આપો, બરાબર છે, એવું જરૂરી નથી કે નાણાકીય વસ્તુ આપવી, પરંતુ તમે તમારી મદદ, તમારું પ્રોત્સાહન આપશો તો બી એ તમે આપવાના મૂડમાં છો, તો ત્યારે તમે ડિવાઇન ડિવાઇન ક્વોલિટી સાથે જોડાઈ જાઓ છો. તો એમાં શું ખોટું થઈ શકશે, બરોબર છે? આ પ્રશ્ન છે, શીર્ષક હતું, ટાઇટલ હતું, કદાચ શું ખોટું થઈ શકે, અગર આવું કરશો તો શું ખોટું થઈ શકે. તો આપણે ધીમે ધીમે પવિત્રતા તરફ આગળ વધશું જો આવું કરશું તો. હવે આ ચેપ્ટરમાં બીજો ટોપિક છે, સેટિંગ એન ઇન્ટેન્શન ફોર એન્કરેજમેન્ટ. સેટિંગ એન ઇન્ટેન્શન ફોર એન્કરેજમેન્ટ, પ્રોત્સાહન માટે ઈરાદો સેટ કરવો, પરિણામ માટે જોડાણો છોડવા અથવા જોડાણો છોડવા અને તમારા અને અન્ય લોકો માટે પ્રોત્સાહક જગ્યા રાખવા માટે કૃપા કરીને નીચેના શબ્દોને મોટેથી પુનરાવર્તિત કરો. શબ્દો શું છે? હું મારા માટે અને અન્ય લોકો માટે પ્રોત્સાહનના ગુણ દ્વારા સ્પેસ એટલે કે જગ્યા પકડી રાખવાનો ઈરાદો રાખું છું, કારણ કે પરિણામ પ્રત્યે કોઈ લગાવ નથી. બધાના ઉપચાર માટે દયાળુ સમર્થનની ઓફર તરીકે હું મારા પ્રોત્સાહનને કર્મમુક્ત રહેવાની મંજૂરી આપું છું. હું ઓળખું છું કે દરેક વ્યક્તિ તેમની અનન્ય મુસાફરીના માર્ગ પર યાત્રા કરી રહી છે અને માત્ર મને જ સમજી શકે છે, મારી ક્રિયાઓનું અર્થઘટન કરી શકે છે અને ગમે તે રીતે મારી ભેટો પ્રાપ્ત કરી શકે છે, કારણ કે હું મનથી હૃદય કેન્દ્રિત જગ્યાથી કાર્ય કરું છું. તેઓના પ્રવાસનો આદર કરે છે, હું તેમની પ્રક્રિયામાં દખલ કરવાનો નથી, પરંતુ માત્ર પ્રેમાળ સમર્થનની ભેટ આપવાનો ઈરાદો રાખું છું. હું જેને પણ મળું છું તેની સુખાકારીને ટેકો આપવા, હું જે પ્રોત્સાહન આપું છું તે પ્રાપ્ત કરવા, નકારવા અથવા કોઈ પણ પ્રકારે અર્થઘટન કરવાની મંજૂરી આપું છું, એટલે કે બીજાને જે એને અર્થઘટન કરવો હોય મારા પ્રોત્સાહનને, એની હું મંજૂરી આપું છું. જો અને જ્યારે આ મારી લાગણીઓને ઠેસ પહોંચાડે છે, ભૂતકાળના આઘાતની યાદોને ઉત્તેજિત કરે છે, મને અન્ય લોકો પ્રત્યે વધુ અવિશ્વાસપૂર્ણ બનાવે છે અથવા મને અસ્વીકારમાં બંધ થવાનું કારણ બને છે અથવા ક્રોધમાં ફસાવવાનું કારણ બને છે, તો અને ત્યારે હું મારી જાતને, પવિત્ર જગ્યાને, મારી લાગણીઓ સાથે રહેવાની મંજૂરી આપું છું અને મારા કોઈ પણ ભાગને પ્રોત્સાહનની ભેટ પ્રદાન કરું છું. એટલે કે આવું આવું જ્યારે મને ફીલ થવા લાગશે, બીજાની યાદોથી મારી આઘાતની યાદો ઉત્તેજિત થશે, બીજાના ક્રોધમાં હું ક્રોધિત થઈ જઈશ, તો ત્યારે હું મારી જાતને, મારી મારી પવિત્ર જગ્યાને,
ની લાગણી મારી લાગણીઓ સાથે રહેવાની મંજૂરી આપું છું અને મારા એ બધા ભાગોને, ધારો કે મારા હાર્ટમાં એકદમ અગર હૃદયમાં ધબકારા વધી જાય, બરોબર છે, શ્વાસોશ્વાસની ક્રિયા વધી જાય, તો એ ભાગને હું પ્રોત્સાહનની ભેટ પ્રદાન કરું છું. હું અન્ય લોકોને તેમની સાચી કિંમત અને મૂલ્યને યાદ અપાવવાની રીત તરીકે પ્રોત્સાહનના લક્ષણનું સન્માન કરું છું અને તેમને જણાવવા માટે કે તેઓ કેટલા અલગ, અસ્વીકારી અથવા હૃદયભંગ થયા હોવા છતાં, એટલે કે હર્ટ થયા હોવા છતાં, તેઓ ક્યારેય એકલા નથી હોતા. ભલે મારી જાતને અથવા અન્ય વ્યક્તિને આપવામાં આવે અથવા માનવતા માટે સક્રિય આશીર્વાદ તરીકે હું પ્રોત્સાહનના લક્ષણને મને અન્ય પ્રત્યેની અપેક્ષાઓને બદલે આપવાની કૃપાથી મળેલી પરિપૂર્ણતાની નવી ઊંડાઈ બતાવવા સ્વાગત કરું છું અને મંજૂરી આપું છું. અને તેથી તે છે. તો આ આ વાક્ય તમે સ્ક્રીનશોટ લઈને આખો દિવસમાં 2-3 વાર બી તમે મોટેથી પુનરાવર્તિત કરી શકો છો. હવે છે સપોર્ટિવ સ્ટેટમેન્ટ ઓફ એન્કરેજમેન્ટ. આઈ વુડ લવ ટુ હિયર મોર અબાઉટ ધ ઇવેન્ટ્સ ધેટ લેડ ટુ યોર ફિલિંગ્સ. પ્રોત્સાહનનું સમર્થન નિવેદન કે હું તમારી લાગણીઓ તરફ દોરી ગયેલી ઘટનાઓ વિશે મને વધુ સાંભળવું ગમશે. તો લેખક આના વિશે લખે છે કે પ્રોત્સાહનના લક્ષણ દ્વારા સાંભળતી વખતે તમે દરેક વ્યક્તિના અનુભવને આકાર આપતી વિગતો અને સંજોગો વિશે વધુ જાણવા માટે તૈયાર છો. જ્યારે કોઈ વ્યક્તિનું સાંસ્કૃતિક ઉછેર અને ઇતિહાસ તમારા કરતા અલગ હોઈ શકે છે, ત્યારે દરેક વ્યક્તિ જે લાગણીઓ પોતાની અંદર રાખે છે અને તેનો સામનો કરવામાં ડર લાગે છે, તે છે જે તમે પણ અનુભવી હશે અને કદાચ આંતરિક બની ગઈ હશે. પ્રોત્સાહનની વિશેષતા અન્ય લોકોને શેર કરવા માટે પૂરતા પ્રમાણમાં સુરક્ષિત અનુભવવા માટે આમંત્રિત કરતું હોવાને લીધે તે ફક્ત તેઓ જે અનુભવો લઈ રહ્યા છે તેમાં વધુ ને વધુ દયાળુ રસ લઈને તમને તમારા પોતાના વણ ઉકેલાયેલા આઘાત પર પ્રક્રિયા કરવામાં પણ મદદ કરે છે. એટલે ઘણી વખત આપણે બીજાના દુઃખોને જ્યારે સાંભળતા હોઈએ સચેત મનથી, તો ત્યારે આપણે પોતાના જે દુઃખો હોય, જે જે પહેલેથી ચાલી આવ્યા છે, એ દુઃખોને આપણે આપણે એ એ દુઃખોને પણ આપણે પ્રક્રિયા કરવામાં આપણને મદદ થઈ જાય છે. એટલે બીજાને સાંભળવાથી આપણા પોતાના પ્રશ્નોનું નિરાકરણ આવે છે. ઘણા લોકો અસહ્ય યાદોના અવશેષોને તેમની વર્તમાન વાસ્તવિકતા પર રજૂ કરતા હોવાને લીધે તેઓ ઘણીવાર માની લે છે કે નવા અનુભવો કદાચ દુઃખદાયક ભૂતકાળના પડઘા હશે. એટલે ઘણા લોકો, લગભગ બધા 90% લોકો એવું જ માને છે કે એમને જે ભૂતકાળમાં જે દુઃખ અનુભવ્યું હતું એ જ પાછું એને વર્તમાનમાં આવશે. એટલે એ લોકો હંમેશા એક ઢાલ, ભાવનાત્મક ઢાલ બનાવીને વર્તમાનનો સામનો કરે છે, જે આપણે કાલે સમજ્યા વર્તમાન આ ભાવનાત્મક ઢાલ એટલે શું. પરિણામે તેઓ એક અલગ પરિણામને આવકારવા માટે હિંમત અથવા જિજ્ઞાસા વિનાના રહે છે. એટલે કે જે જે જીવનમાં અલગ પરિણામ આવે છે એને આવકારી શકતા નથી. આથી જ જગ્યા રાખવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે તમે ગમે તેટલી ઊંડાણપૂર્વક પ્રોત્સાહિત કરવા ઈચ્છતા હો તો કોઈને સંવેદનશીલ બનવા માટે પ્રેમપૂર્વક આમંત્રિત કરો, તે તમે ફક્ત એવું સૂચન કરીને આ પ્રકારનું પ્રોત્સાહન આપી શકો છો. મને એવી ઘટનાઓ વિશે વધુ સાંભળવું ગમશે કે જેનાથી તમારી લાગણી ઊભી થઈ. આ સહાયક નિવેદન તમારા પોતાના ઉપચાર માટે પણ લાગુ કરી શકાય છે. મારા પ્રથમ પુસ્તક વોટ એવર અરાઇઝિસ લવ ધેટ, જે પણ ઉદ્ભવે છે તેને પ્રેમ કરો, માં હું તમારા હૃદયના ઘાને મટાડવા માટે તમારા આંતરિક બાળક સાથે જોડાવા માટેની પ્રક્રિયાની વિગતો આપું છું. આનાથી તમે તમારામાં
જે માતા પિતા મિત્ર વાલી અને સાક્ષી તમને હંમેશા જોઈતા અને જરૂરી હોય તે ઓળખવા માટે તમારા પ્રારંભિક દર્દની ઓળખમાંથી બહાર નીકળવામાં મદદ કરે છે. તમારા આંતરિક બાળક સાથે જોડાવા માટે શું કહેવું તે જાણવું જરૂરી છે. આ તે છે જ્યાં મને તમારી લાગણીઓ તરફ દોરી ગયેલી ઘટનાઓ વિશે વધુ સાંભળવું ગમશે જેવું નિવેદન તમારામાંના ભાગોના ઊંડા શેરિંગને આમંત્રિત કરી શકે છે, જે જોવા અને સાંભળવાની રાહ જોતા હતા. તો આજે લેખક છે મેટ કેન, એનું પહેલું પુસ્તક છે વોટ એવર અરાઇઝિસ લવ ધેટ, જે પણ ઉદ્ભવે છે તેને પ્રેમ કરો. તો એનું ગુજરાતી અનુવાદ નેક્સ્ટ 2 મહિનામાં આપણે એનું ગુજરાતી અનુવાદ લઈને ફરીથી આવશું તમારી સમક્ષ. અને એ પુસ્તક પણ એકદમ મેં લગભગ એ પુસ્તક 1.25 વર્ષ પહેલા મેં વાંચેલું, અને આ પુસ્તક પણ એકદમ હૃદયને એકદમ સ્પર્શી જાય એવું પુસ્તક છે. એકદમ સુંદર એની એની એમાં જે કંઈ પણ નિવેદનો આપ્યા છે એકદમ ઊંડા, અને આપણા જૂના ઘા જે કંઈ પણ લાગ્યા હોય એને મટાડવા માટે એકદમ મહત્વનું પુસ્તક છે. જો તમે તમારા આંતરિક બાળક સાથે જોડાવાને બદલે તેને સુધારવાનો પ્રયત્ન કરો છો, તો તમે તેને તેના સૌથી મોટા સમર્થકને બદલે એક અવાંછિત જીવન કોચની જેમ મળો છો. અગર આપણે આપણી આંતરિક જે પરિસ્થિતિઓ છે એની સાથે જોડાવાને બદલે એને પરિવર્તન કરવા માટે પ્રેરિત થઈએ, તો એનો મતલબ એમ છે કે આપણે એના મિત્ર નથી. પ્રેમ તો કેવી રીતે હોય? પ્રેમ કોઈને બદલીને નથી કરી શકાતો. પ્રેમ જેવા છે તેવા સ્વીકારીને એને કરી શકાય છે. તો આપણી અંદર રહેલું જે આપણું આંતરિક બાળક છે એને આપણે જ્યારે પ્રેમ કરતા હોઈએ તો એ જેવું છે એવું એને સ્વીકારી લઈએ છીએ. અને મહત્વની વાત તો એ છે કે એક અદ્ભુતતા તો એમાં છે, કલાત્મકતા એમાં છે કે જ્યારે આપણે એને સ્વીકારી લઈએ છીએ ત્યારે એ બદલાઈ જાય છે, અને જ્યારે એને બદલાવવાની કોશિશ કરીએ છીએ ત્યારે એ જેવું છે એવું વધારે સ્ટ્રોંગ બનતું જાય છે. તો કેવી વિરોધાભાસી વાત છે. આ કુદરતે એવું આ વિરોધાભાસી મૂક્યું છે, અને આઈ એપ્રિશિએટ ધેમ. હું વિરોધ નથી કરતો, પરંતુ એક આમ મજા આવે છે જાણીને કે ભાઈ કેવું આ અદ્ભુત રચના છે કુદરતની. આ તે ભાગો સાથે વધુ અવિશ્વાસ અને વિખવાદ પેદા કરી શકે છે જે ફક્ત જાણવા માંગે છે કે શું તે છુપાવવાથી બહાર આવવું સલામત છે. જે છુપાઈને બેઠું છે અંદર એ બહાર આવવું શું સલામત છે એ જાણવા માંગે છે. અને એમાં આપણે જ્યારે આપણે એને બદલવાનો પ્રયાસ કરીએ છીએ, સમર્થકને બદલે એક જીવ સુધારવાનો પ્રયાસ કરીએ છીએ, તો ત્યારે એમાં અવિશ્વાસ અને વિખવાદ પેદા થાય છે. પોતાની જ સાથે આપણે આપણી જાત સાથે અવિશ્વાસ અને વિખવાદ પેદા કરી દઈએ છીએ જ્યારે આપણી જાતને આપણે સુધારવાનો પ્રયાસ કરીએ છીએ. સુધારવા કરતા સાથે રહેવું, પોતાને જાણવું એ જ સુધારી દે છે. સુધારવાનું નથી કશું, ઓટોમેટિક થશે એ પ્રોસેસ, કારણ કે જીવન તો ઓટોમેટિક ચાલે છે. તમે આવી સલામતીને અભિવ્યક્ત કરવાની સૌથી સીધી રીતોમાંની એકમાત્ર રીત તમે અધિકૃત રીતે પ્રદાન કરી શકો તે રસ દ્વારા થાય છે. મીન્સ કે રસ લેવાનો છે પોતાની જાતમાં કે હું શું ફીલ કરું છું, હું શું અનુભવું છું, હું શું કામ આ અનુભવું છું, મારી પાછળની પેઢીઓમાં શું ચાલ્યું હતું, શું કેવા દુઃખો હતા જેનાથી હું આ અનુભવું છું. આ અનુભવવાની પ્રોસેસ મારા જનીનોમાં આવેલી છે, આનુવંશિક આવેલી છે. તો એવા દુઃખોને જાણવાનો રસ લેવો, અને એ રસ લેવાથી આપણે આપણી જાતના મિત્ર બનીએ છીએ. તમે આવી સલામતીને અભિવ્યક્ત કરવાની સૌથી સીધી રીતોમાંની એકમાત્ર રીત તમે અધિકૃત રીતે પ્રદાન કરી શકો તે રસ દ્વારા થાય છે. પીડાના પડછાયામાંથી બહાર નીકળતા પહેલા અને તમારી ચેતનાના પ્રકાશમાં આવતા પહેલા તમારા આંતરિક બાળકને એ જાણવું જરૂરી છે કે તેને સુધાર્યા શરમજનક
सजा, અસ્વીકાર અથવા ત્યજી દીધા વિના કોઈ પણ લાગણી શેર કરવાની મંજૂરી છે, કારણ કે તે અગાઉના અનુભવોથી આબેહૂબ રીતે યાદ કરી શકે છે. જ્યારે તમે બચી ગયા છો, તે ઘટનાઓની પ્રક્રિયા કરવા માટે નવી માહિતી ન હોઈ શકે, તે તમારા આંતરિક બાળકને શેર કરવાની મંજૂરી આપવી મહત્વપૂર્ણ છે, જે તમને તમારા વધુ જાગૃત પુખ્ત દ્રષ્ટિકોણથી મુશ્કેલ યાદોને ફરીથી જોવાની તક પૂરી પાડે છે. આજે આપણે સમજ્યા પ્રોત્સાહનનું નિવેદન, તો પ્રોત્સાહનનું સમર્થન નિવેદન સમજ્યા, તો એમાં આપણે પોતાના પાસ્ટ એટલે કે ભૂતકાળના અનુભવો, ભૂતકાળના દુઃખોને ફરીથી જોવાના છે. આ દ્રષ્ટિથી, પ્રોત્સાહનથી, કે અગર એ ભૂતકાળના અનુભવો દુઃખ ન આવ્યા હોત, તો શું આજે આપણે આ આ આ અત્યારે જે હાસિલ કરીને બેઠા છીએ, શું ત્યાં પહોંચી શક્યા હોત? તો એક પુખ્ત દ્રષ્ટિકોણ છે, જે તમારા મુશ્કેલીના સમયની યાદોને ફરીથી જોવાની તક પૂરી પાડશે, પરંતુ એ હવે વધુ જાગૃત થઈને જોશો. જ્યારે તમારી લાગણીઓ તરફ દોરી ગયેલી ઘટનાઓ વિશે વધુ સાંભળવું મને ગમશે, નિવેદન મૌન સાથે મળે છે, ત્યારે પણ તે ફક્ત સૂચવે છે કે તમારો આંતરિક બાળક હજી પણ તમારી સાથે વિશ્વાસ બનાવી રહ્યું છે. મૌન થઈને બી આ આ આ નિવેદન, આ વાક્ય આપણે પોતાની જાતને બોલી શકીએ છીએ. જ્યારે તે સંલગ્ન થવા માટે તૈયાર ન હોય તેવું લાગે છે, તે ચૂપચાપ તે જાણવા માટે વધુ સુસંગત ક્રિયાપ્રતિક્રિયાઓની રાહ જુએ છે કે તમે કોઈ પણ નુકસાનકારક ભૂતકાળ કરતાં વધુ સુરક્ષિત, વધુ વિશ્વાસપાત્ર અને વધુ વિશ્વસનીય છો. ભલે તે ગમે તેટલું પ્રતિરોધક લાગે, તમારા પ્રોત્સાહનની ભેટ જ તેને હંમેશાની જરૂર હોય છે. અન્ય લોકો સાથે વાતચીત કરતી વખતે પણ આ સાચું છે. તેઓ તેમની વર્તમાન ભાવનાત્મક સ્થિતિ તરફ દોરી જતી પીડાદાયક ઘટનાઓની ગંભીર વિગતોને યોગ્ય રીતે રોકી શકે છે, પરંતુ તમારી લાગણીઓ તરફ દોરી ગયેલી ઘટનાઓ વિશે મને વધુ જાણવાનું ગમશે નિવેદન દ્વારા પ્રોત્સાહન આપીને તમે તમારી જાતને એક જોડાણની સુરક્ષિત જગ્યા તરીકે સ્થાપિત કરી રહ્યા છો. આનાથી અવિશ્વાસની અર્થ જાગ્રત પેટર્નને વિક્ષેપિત કરવાનો ફાયદો થઈ શકે છે, જેથી તેઓને બતાવવામાં આવે કે આ વર્તમાન ક્ષણ કેટલી અલગ હોઈ શકે છે. પછી ભલે તે પહેલાનું જીવન કેટલું મુશ્કેલ હતું, ભલે આ સહાયક વાક્ય દ્વારા અથવા તમારું હૃદય પૂછવા માટે ઝંખતું હોય તેવા કોઈ પણ પ્રશ્ન દ્વારા તમે સાચી આત્મીયતાની અનંત પરિપૂર્ણતા શોધવાનું શરૂ કરો છો, જે તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવાથી અને પહોંચવાની હિંમત કરવાથી ઉદ્ભવે છે. તો આજનું સેશન, આ પ્રકરણ અધૂરું છે, અહીંયા આપણે એને રોકશું. કાલે ફરીથી આ પ્રકરણ સાથે આગળ વધશું અને કમ્પ્લીટ કરશું, કારણ કે ઘણો બધો સમય જતો રહ્યો છે, લગભગ 1.5 કલાક થવા આવી છે, કલાક ઉપર જતો રહ્યો છે. એટલે આપણે અહીંયા આ સેશનને અહીંયા રોકશું અને કાલે ફરીથી મળશું. ત્યાં સુધી થેન્ક યુ. જે કંઈ પણ તમે સમજ્યા આ ચેપ્ટરમાંથી, પ્રકરણમાંથી જે કંઈ પણ તમે સમજ્યા, એની પર પૂરેપૂરો વિચાર કરો અને પોતાની લાઈફને જોતા રહો. થેન્ક યુ, આભાર, એન્ડ ટેક કેર.